गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ 5 વિષયમાં પરિવર્તન સામાજિક સંકુચિત પ્રક્રિયાઓ છે એટલે કે આપણે પરિવર્તન સમાજમાં આવતું પરિવર્તન તેની વ્યાખ્યા સંકુચિતકરણ એટલે શું સંકુચિતકરણના પાસાઓ તેની ચર્ચા કરી આજે પરિવર્તનની બીજી ભાષામાં આપણે પશ્ચિમીકરણ એટલે શું એની વાત કરીએ પશ્ચિમીકરણ એટલે પશ્ચિમી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના ભાષાને જે લોકો અપનાવે એને આપણે પશ્ચિમીકરણ કહે છે. ધારો કે અમેરિકન કલ્ચર અમેરિકન સંસ્કૃતિને અપનાવી કે ભાઈ અમેરિકન સંસ્કૃતિમાં જે પહેરવેશ છે એ પહેરવેશ આપણે ઇન્ડિયન વ્યક્તિ જ્યારે અપનાવે ત્યારે પશ્ચિમીકરણની પ્રક્રિયા છે. ભારતમાં અત્યારે પશ્ચિમીકરણની પ્રક્રિયાની વેગ સૌથી વધુ જોવા મળે છે. કે ભાઈ પશ્ચિમી વસ્તુઓનું અપનાવવું એ ભારતમાં એક ફેશન થઈ ગઈ છે. અત્યારે સામાન્ય રીતે વાત કરીએ કઈ કઈ વસ્તુઓ ભારતીય લોકો અપનાવી રહ્યા છે અથવા તો એવું કહે છે કે એક દેશ બીજા દેશની સંસ્કૃતિને અપનાવી અને પશ્ચિમીકરણ કહેવાય. એવું નહીં પણ આપણે ભારતના સંદર્ભમાં સમજીએ કે પશ્ચિમી દેશોની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ભારતીય લોકો અપનાવી રહ્યા છે એને આપણે પશ્ચિમીકરણ કહેવામાં આવે છે. સામાન્ય અર્થમાં આપણે પશ્ચિમીકરણની બાબત શીખવીએ તો પહેલાં પશ્ચિમીકરણ એટલે શું, પશ્ચિમીકરણની પ્રક્રિયાઓ એટલે શું એની વાત આપણે થોડીક સમજવી પડે છે. કે ભાઈ સામાન્ય અર્થમાં પશ્ચિમીકરણ એટલે શું, તો એક અર્થમાં એવું કહેવું હોય તો કે ભાઈ પશ્ચિમીકરણની પ્રક્રિયા એક યુરોપિયન પ્રજાના સંપર્કથી શરૂ થઈ છે. પશ્ચિમીકરણની આખી પ્રક્રિયા યુરોપિયન ફ્રેન્ચો ડચો આ બધી જ વ્યક્તિઓ ભારતની અંદર આવી અને એના સંપર્કના આવવાના કારણે ભારતીય સંસ્કૃતિની અંદર આ બધી જ સંસ્કૃતિની જે અસર છે એ જોવા મળી હતી. જોકે બ્રિટિશરોએ 150 વર્ષ શાસન કર્યું હોવાથી તેની અસર વધુ થઈ. હવે આ બીજી બધી પ્રજાઓ તો ઠીક છે પણ ભારતમાં અંગ્રેજોએ 150 વર્ષ સુધી રાજ કર્યું ભારત પર એટલે સૌથી વધુ અસર એ પરિપરી ભારત પર અંગ્રેજોની અસર સૌથી વધુ ભારત પર પડી. એટલે પશ્ચિમીકરણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે અંગ્રેજોની સંસ્કૃતિની અનુકરણ કરવાથી આવી છે એવું કહી શકાય છે. પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્વની સામાજિક સંસ્કૃતિક પ્રક્રિયા છે. જો પશ્ચિમીકરણની પ્રક્રિયા છે એ પ્રક્રિયા સંસ્કૃતિકરણની પ્રક્રિયાની અંદર સૌથી મહત્વની પ્રક્રિયા ગણવામાં આવે છે. અને પ્રકૃતિ જે શાંતિ વિદેશી વસ્તુઓ અથવા વિદેશના લોકોની કેટલી બાબતોથી અજાણ હતી અને અમુક બાબતોની જાણ થઈ એટલે સંસ્કૃતિક પરિવર્તન આવવા લાગ્યું. પરંતુ પશ્ચિમીકરણની બાબત જોઈએ કે ભાઈ પશ્ચિમીકરણમાં અનેક અર્થ કરવામાં આવે છે તેમાં ત્રણ પશ્ચિમીકરણની ત્રણ બાબતો સૌથી મહત્વની છે. યંત્રવિદ્યા અને વિજ્ઞાન, બીજું સંસ્થાઓ વિચારસરણી અને મૂલ્યો, ત્રીજું ચીજ વસ્તુ અને ભાષાઓ. આ ત્રણ બાબતો ઉપર સંસ્કૃતિની વિશેષ અસર જોવા મળે છે. તો કઈ કઈ ત્રણ બાબતો છે તો કે ભાઈ યંત્રવિદ્યા ઉપર અને વિજ્ઞાન ઉપર, બીજું સંસ્થાઓ વિચારસરણી અને મૂલ્યો આદર્શો ઉપર, ચીજ વસ્તુ અને ભાષાઓ ઉપર. આમ પશ્ચિમીકરણની સૌથી અસરકારક બાબત આ ત્રણ જોઈ શકાય છે. સામાન્ય અર્થની અંદર આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પુસ્તકમાં કે ભાઈ જે એમ શ્રીનિવાસનું પુસ્તક છે જેમાં આધુનિક ભારત સામાજિક પરિવર્તન એની અંદર એમ શ્રીનિવાસ પશ્ચિમીકરણના ખ્યાલને વિગતે સમજાવ્યું છે અને
આ સંદર્ભમાં તેઓ જણાવે છે એમએમ નિરાશ પશ્ચિમીકરણના શબ્દને સમજાવતા શું કહે છે તો પશ્ચિમીકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં ભારતના 150 વર્ષના બ્રિટિશ રાજને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિના વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા જેમાં યાંત્રિકીય સંસ્થાકીય વૈચારિક અને મૂલ્ય સંબંધી વગેરે પશ્ચિમીકરણની વ્યાખ્યા આપતા એમએમ શ્રીનિવાસ એવું કહે છે કે ભાઈ જે બ્રિટિશરો અંગ્રેજોએ ભારતની અંદર 150 વર્ષ રાજ કર્યું એના કારણે ભારતીય સમાજમાં જે પરિવર્તન આવ્યું એમાં કઈ કઈ બાબતમાં પરિવર્તન આવ્યું તો ભાઈ યાંત્રિક વિદ્યાઓની અંદર સંસ્થાકીય વિચારો મૂલ્યો અને આદર્શોની અંદર જે પરિવર્તન આવ્યું એ પરિવર્તનને આપણે પશ્ચિમીકરણની પ્રક્રિયાના કારણે પરિવર્તન આવ્યું એવું કહી શકીએ છીએ બીજી એક વ્યાખ્યા એવું છે કે ભાઈ પશ્ચિમીકરણ એક વ્યાપક સંકુલ અને ઘણા સ્તરવાળો ખ્યાલ છે અને એક છેડે પશ્ચિમી ટેકનોલોજીથી માંડી અને બીજે છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખનનું વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું છે જો અહીંયા ખૂબ સરસ વાત કરેલી છે પશ્ચિમીકરણની કે ભાઈ પશ્ચિમીકરણમાં શું છે એક મોટો ખ્યાલ છે એક વિસ્તારપૂર્વકનો ખ્યાલ છે એમાં પશ્ચિમીકરણ એક છેડે શું છે ટેકનોલોજીથી માંડી અને બીજે છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક લેખન ઇતિહાસ લેખન વિશાળ ક્ષેત્ર આવી ગયું છે એક બાજુ ટેકનોલોજી છે અને એક બાજુ બીજા છેડે આધુનિક વિજ્ઞાન અને ઇતિહાસ લેખનની કેટલીક બાબતો છે અહીંયા એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ એ ભારતના માળખાકીય પરિવર્તન કરતાં સાંસ્કૃતિક સામાજિક પરિવર્તન સમજવા માટે ખ્યાલ છે જો અહીંયા ખૂબ સરસ વાત કરેલી છે કે ભાઈ સંસ્કૃતિકરણને કારણે ભારતની માળખાકીય પરિવર્તન કરતાં સંસ્કૃતિ સામાજિક પરિવર્તન સૂચવતી એક મહત્વની પ્રક્રિયા ગણવામાં આવે છે આમ નવા મૂલ્યો આદર્શો સંસ્થા દ્વારા ફેરફાર આવ્યા તેને આપણે પશ્ચિમીકરણ કહી શકીએ છીએ પશ્ચિમીકરણની વિચારસરણીમાંથી માનવતાવાદી બિનસાંપ્રદાયિકતા ઉદારમતવાદી સમાનતાવાદી મૂલ્યોની અંગ્રેજો અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતાં ભારતીય સમાજજીવોના વિભિન્ન ક્ષેત્રોમાં પરિવર્તન આપ્યું તે સૂચવતી એ પ્રક્રિયા છે જો અંગ્રેજોએ ભારતમાં પ્રવેશ કર્યો એટલે ઘણા બધા ફેરફારો ભારતની અંદર થયેલા જોવા મળે છે એના આધારે કેટલાક જે મૂલ્યો હતા એ આપણને સામાન્ય રીતે સંસ્કૃતિકરણની પ્રક્રિયાની અંદર હવે આગળ વાત કરીએ તો સંસ્કૃતિકરણના પાસાઓ સામાન્ય રીતે આપણે સંસ્કૃતિકરણના કેટલાક પાસાઓની ચર્ચા કરીએ તો આપણે 7 પાસાઓ છે એને એક પછી એક જોઈએ કે ભાઈ પહેલું બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કેટલાક ફાયદા અને વહીવટી તંત્રનો અમલ કરવાથી વ્યાપક પરિવર્તન આવ્યું 18મી સદીના અંતમાં વર્ષોમાં જમીનદારો રૈયતવાળી જેવી વ્યવસ્થાઓ જમીન માલકી અને મહેસૂલ ઉઘરાવાના મુદ્દે દાખલ કરવામાં આવી પરિણામે ગ્રામીણ વિસ્તારમાં નવી ભૂમિ સંબંધો સ્થપાયા જો પહેલો પાસો એ છે પ્રાચીન સમયથી જે ચાલતી હતી એ વર્ષો જૂની જમીનદારી રૈયતવાળી વ્યવસ્થા જેમાં જમીન માલકી આ બધી વસ્તુઓનો નાબૂદ થઈ પશ્ચિમીકરણની પ્રક્રિયાઓ આવતા પશ્ચિમીકરણની પ્રક્રિયાને સાથે કૃષિ ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન આવ્યું કૃષિ ક્ષેત્રમાં નવા નવા સુધારણ બિયારણો આવ્યા ખેતી કરવા માટે વિવિધ ઓજારો આવ્યા દવાઓ આવી રાસાયણિક ખાતરો આવ્યા જેની કારણે સંસ્કૃતિકરણની આ પશ્ચિમીકરણની આ પ્રક્રિયાના કારણે ભારતની અંદર કૃષિમાં જો વિકાસ થવા લાગ્યો ખેતીની અંદર વિકાસ થયો ખેતી સારા પ્રમાણમાં થવા લાગી અવનવા પાકો થવા લાગ્યા એટલે ભારતીય સંસ્કૃતિની અંદર જોવા જઈએ તો પશ્ચિમીકરણની આ પશ્ચિમીકરણની આ પ્રક્રિયાથી શું પણ ફાયદો થયો કે ખેતી અને કૃષિ વ્યવસ્થાને ખેતી અને કૃષિ વ્યવસ્થાની અંદર સુધારો થયેલો જોવા મળે છે આગળ જોઈએ
બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે નવા કાયદા કાનૂન અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી લશ્કર અને પોલીસ દળની નવેસરથી રચના કરી જેમાંથી સમાજનો મોટો બદલાવ આવ્યો જોયું કે બ્રિટિશ વ્યવસ્થા બ્રિટિશ અંગ્રેજો ભારતની અંદર આવ્યા એટલે બ્રિટિશરો સમાજ વ્યવસ્થા સમાજને કઈ રીતે ચલાવો સમાજને કઈ રીતે નો વિકાસ કરવો એટલા માટે સમાજ વ્યવસ્થાને જાળવી રાખવા માટે એમને નવા નવા કાયદાઓ બનાવ્યા નવા નવા કાનૂન બનાવ્યા ન્યાયતંત્રની અદાલતોની વ્યવસ્થાઓ ઊભી કરી અને લશ્કર અને પોલીસ દળની રચનાઓ પણ આ લોકોએ કરી જેથી સમાજની જાળવણી થઈ શકે સમાજ એકસૂત્રતા જળવાઈ રહે એટલા માટે એમને કાયદો વ્યવસ્થા અને ન્યાયની સ્થાપના કરી એટલે બીજો પાસો આપણે કહી શકીએ કે ભાઈ સમાજ વ્યવસ્થા જાળવણી ત્રીજો કે ભાઈ બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી શિક્ષણ સ્વીકારવામાં
આવેલું જોવા મળે છે. અને ચોથું, પશ્ચિમીકરણે અસરપાડે વ્યાપાર અને ઉદ્યોગને, શિક્ષણને પ્રચાર અને નવા માધ્યમો, કે ભાઈ પશ્ચિમીકરણનો વિકાસ થયો. સમગ્ર ભારતનો વિકાસ થયો. સમગ્ર ભારતનો વિકાસ થયો તો કયા કયા સ્વીકૃત, તો ભાઈ વેપાર ઉદ્યોગો સરસ રીતે ચાલવા લાગ્યા, શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થવા લાગ્યો, શિક્ષણના લીધે નવા વર્ગો અસ્તિત્વમાં આવ્યા, જેના કારણે નોકરીમાં રહેલા નાનો શિક્ષિત વર્ગ, આધુનિક સમાજના મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ જે ભેદભાવ હતા એ દૂર થવા લાગ્યા. લોકો શિક્ષણ મેળવીને ડૉક્ટર, વકીલ, એન્જિનિયર આવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બનવા લાગ્યા. આમ સામાન્ય રીતે ભારતમાં પશ્ચિમીકરણની પ્રક્રિયાને કારણે ભારતમાં એક એવો બુદ્ધિજીવી વર્ગ અસ્તિત્વમાં આવવા લાગ્યો, જેના કારણે ભારતમાં સાંસ્કૃતિક વિકાસ એ ખૂબ જ મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે. અને છેલ્લું છે, બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રની લડતમાં ઊભી થયેલી પશ્ચિમી લોકશાહી, ઉદારતાવાદી અને રાષ્ટ્રથી પ્રેરણા લઈ દેશના નેતાઓ સંગઠિત કરવાની શરૂઆત થઈ. ભારતની અંદર લોકશાહીની પ્રચલ પ્રક્રિયાને કારણે ભારતમાં ખૂબ જ મોટો વિકાસ થયો. અહીંયા આપણે પશ્ચિમીકરણના આટલા પાસાઓ જે કે પશ્ચિમીકરણની ભારત પર શી અસર થઈ, એટલે પશ્ચિમીકરણની ભારત પર જે અસર થઈ એવી બીજી કોઈ પણ સંસ્કૃતિની થઈ તેની જોવા મળતી નથી. પશ્ચિમીકરણની જે પ્રક્રિયા થઈ એના કારણે ભારતમાં કેટલીક નવી નવી બાબતો આવી, જેના કારણે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જે લોકો છે એ જ્ઞાનજીવી, બુદ્ધિજીવી અને સમજી વ્યક્તિઓ થયા. એટલે પશ્ચિમીકરણની જોવા જઈએ તો અસરોની અંદર કેટલીક હકારાત્મક પણ અસર જોવા મળી છે અને કેટલીક નકારાત્મક પણ અસર જોવા મળી છે. પણ ભારતીય સંસ્કૃતિક પરિવર્તનની અંદર પશ્ચિમીકરણની જે પ્રક્રિયા છે એના કારણે ભારતને હંમેશા ફાયદો થયેલો જોવા મળે છે. આગળના પીઢીની અંદર આપણે વૈશ્વિકરણ અને ઉદારીકરણની ચર્ચા કરીશું. થેન્ક યુ.